નમસ્તે બાળ મિત્રો, કેમ મજામાં ને? આપણે ધોરણ 4માં આસપાસમાં પાઠ 3 નંદુ સાથે એક દિવસ તે પાઠ ભણ્યા હતા. આજે તેનું સ્વાધ્યાય કરીશું. તો ચાલો આપણે તેનું સ્વાધ્યાય કરીશું. તો જો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર વિકલ્પોમાંથી લખો. તો પહેલો જો વિકલ્પ છે, હાથી કયા અંગ વડે પાણી પીવે છે? તો આપણે હાથીને જોઈએ જ હોય, તમને ખ્યાલ જ હોય ને. તો જો અ જીભ, બ સૂંઢ, ક ચાંચ કે ડ નાક. તો સૂંઢ એ શેનાથી પાણી પીવે? સૂંઢથી. એટલે શું જવાબ આવે? સૂંઢ. ત્યારબાદ છે બીજું, કયા પ્રાણીના પગની નીચે નાળ લગાવવામાં આવે છે? તો અ ઊંટ, બ કૂતરો, ક ઘોડો, ડ બકરી. તો એમાં જવાબ આવશે ક ઘોડો. ત્યારબાદ ત્રીજું છે, નીચેમાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે? આપણે સવારી માટે ઉપયોગી પ્રાણી કઈ છે તે નીચેમાંથી લખશું. તો કે અ ઘેટું, બ બળદ, ક ઘોડો કે ડ ભેંસ. તો શું આવે? તો ક ઘોડો. ત્યારબાદ છે, ગાયના બચ્ચાને શું કહેવાય છે? તો અ વાછડું, બ પાડું, ક વછેરું કે ડ લવારું. તો જવાબ શું આવે ગાયના બચ્ચાને? અ વાછરડું. ત્યારબાદ છે, યોગ્ય શબ્દ વડે નીચેના ખાલી જગ્યાઓ પૂરો. તો પેલી છે, નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે. આપણે પાઠમાં હતું ને, તો વાંચ્યો ને, તેમાં જો છે નંદુ શેનું બચ્ચું હતું? તો કે હાથીનું બચ્ચું છે. ત્યારબાદ બીજું છે, હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મૂકે, મોંમાં મૂકે છે. તો શેના વડે મૂકે? તો શું જવાબ આવે? સૂંઢ. ત્રીજું છે, નંદુના ખાલી જગ્યા હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. તો એ ઘરડા હોય તેથી બીજા શું હોય? તો કે નાની. પછી જો એના પછીનું છે, ચોથું, રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે. રણ પ્રદેશમાં કેવી વધુ વપરાય પ્રાણી સવારી માટે? તો કે આવશે ખાલી જગ્યામાં આવશે ઊંટ. ત્યારબાદ છે પાંચમું, જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ થાય છે. તો એમાં જવાબ આવશે ખાલી જગ્યામાં હાથી. ત્યારબાદ છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પેલું છે, હાથીની પૂંછડી ટૂંકી હોય છે. તમે હાથી જોયો જ હશે તો તમને ખ્યાલ હશે. તો હાથીની પૂંછડી ટૂંકી હોય તો શું આવે? સાચું. ત્યારબાદ છે, હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે. તો હાથી તમને ક્યાં વધુ જોવા મળે? જંગલોમાં વિસ્તારમાં જોવા મળે ને. તો શું જવાબ આવે? સાચું. ત્યારબાદ છે, બળદ ભારે ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે. તો એમાં જવાબ આવશે સાચું. ત્યારબાદ છે, વાંદરાઓ એકલા રહેનારા પ્રાણી છે. વાંદરા એકલા રહેનારા પ્રાણી છે કે ના? તો જવાબ આવશે ખોટું. ત્યારબાદ છે, નીચેના બંધ બેસતા ઝોડકા લખો. તો જો વિભાગો, એક નંદુ, બીજું ઘોડો, ત્રીજું ગધેડું, ચોથું બગલો. તેની સામે છે વિભાગ બ, પેલું ભાર ઉપાડવા માટેનું ઉપયોગી પ્રાણી, બીજું ભેંસનું મિત્ર, ત્રીજું હાથીનું બચ્ચું, ચોથું ખેતી માટે ઉપયોગી પ્રાણી, પાંચમું સવારી માટે ઉપયોગી પ્રાણી. તો જો હવે આપણે જવાબ લખવાનો. તો જો નંદુ સામે શું આવશે? ત્રીજું, હાથીનું બચ્ચું. ત્યારબાદ છે ઘોડો. તો ઘોડો શેમાં આવે? તો કે સવારી માટે ઉપયોગી પ્રાણી. તો શું આવે? પાંચમું. ત્યારબાદ છે ગધેડો. તો ગધેડામાં આવશે પેલું, પાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી. પછી છે કે બગલો. તો બગલો આવશે બીજા સાથે, કે ભેંસનો મિત્ર છે. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. તો જો નર હાથી કયા સુધી ડોળામાં રહે છે? તો આપણે જવાબ લખવાનો, નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ના થાય ત્યાં સુધી તે ટો માટે ઉપયોગ કરીએ છીએ. તો લખવાનું, ઘોડો, હાથી,
બળદ વગેરે પ્રાણીઓ આપણે સવાર માટે ઉપયોગી છે. ત્યારબાદ લખવાનું, હાથી સાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે? તો લખવાનું, હાથી સૂંઢમાં પાણી ભરી ફુવારો ઉડાડે છે. ત્યારબાદ લખવાનું, હાથીને શામાં રમવું ખૂબ જ ગમે છે? તો હાથીને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. હવે મિત્રો, આ સ્વાથી તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખજો અને વાંચજો. સારું, ચાલો, નમસ્તે.